सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। गईकाल शुभ कथा आई थी पांच रुपया लेने आवे बोट जीवा खाचर रुपये दीदो બરાબર જીવા ખાચર કીધું ભગવાનનો રૂપિયો ના લેવાય પાછો દે આપણે ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ વાંચીએ પ્રકરણ વાંચું છું પરચા વિભાગનું વડોદરા શહેરના પરચા છે વડી શેર વડોદરે કરી જનની જીવને સાર સંભળાવું સંક્ષેપ સુસહુ સુનજો નરનાર સામર્થી પોતે શ્રીહરિ આજ વાવરે છે અપરિમિત તે કહી ન જાય કોયથી છે એવી અલૌકિક રીત આગે પરચા પૂરિયા જન હેતે લઈ અવતાર પણ એહ થકી રીત આજની છે જો અપરમ પાર હવે આટલું સ્પષ્ટ નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે તો એ જે અજ્ઞાની ને મૂર્ખ વ્યક્તિ છે એને એમ ખબર ના પડે કે બીજા અવતારો કરતાં શ્રીજી મહારાજ અલગ જ છે એ અલગ હતા અલગ છે અને અલગ રહેશે અવતારો અને અવતારીમાં ભેદ છે છે અને છે જ જો ભેદ ન હોય તો મધ્યનું 13મું મધ્યનું 9મું અંત્યનું 38મું આ બધા વચનામૃતો કારિયાનીનું બીજું આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી અંત્યનું 16મું પોતાને જે સ્વરૂપ મળ્યું હોય એને વિશે પતિવ્રતાની ટેક રાખવી જો એવું ન રાખે ને બીજા અવતારને વિશે પણ જો એને હેત થાય મહારાજ કે એની ભક્તિ વેશ્યાના જેવી કહેવાય ને મહારાજે કહ્યું નાક કપાય એવી વ્યભિચારીની ભક્તિ ન કરવી હનુમાનજીને આટલા અવતાર થયા રામા અવતાર સિવાય ક્યાંય પ્રતીતિ નથી ગોપીઓને કૃષ્ણ સિવાય ક્યાંય પ્રતીતિ નથી એમ એ એ તો અવતારો હતા અને એના ભક્તોને એના સિવાય ક્યાંય પ્રતીતિ નથી તો નિષ્કુળાન સ્વામી તો એમ કહે છે કે આગળના જેટલા અવતારો થયા એના કરતાં આજની રીત હાવ જુદી છે આજની સામર્થ્ય અપરંપાર છે સ્વામી કે હું વડોદરા શહેરના પરચા સંભળાવું છું
પણ મોટા સાધુ મધ્યના તેરમામાં મહારાજ કહે છે, જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવજો. કઈ વાતનું બીજ? કે હું સર્વ અવતારનો અવતારી છું અને સર્વોપરી છું. ગુરુજીની કોઈ પણ કથા તમે સાંભળો, 10 મિનિટનું પ્રવચન કર્યું હોય, 5 મિનિટ માટે બોલ્યા હોય, 2 મિનિટ માટે બોલ્યા હોય કે 3 કલાક માટે બોલ્યા હોય, પણ એની વાતમાં એક મેસેજ અંદર સતત ચાલ્યો જાય, સર્વોપરી તો એક મારો મહારાજ છે. કોઈને થાય કે આ ગાંડપણ શા માટે? એ ગાંડપણ શ્રીજી મહારાજની આજ્ઞાનું મધ્યના તેરમાનું છે. શ્રીજી મહારાજ કે જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવજો, નિત્ય આ વાત નવી ને નવી રાખજો. એ વાત કરવી જ પડે, કારણ કે સ્વામી વાતોમાં કહે છે કે આ વાત કર્યા વિનાય છૂટકો નથી, અને આ વાત ન કરીએ તો કેટલાયને ઊંધું પડે, કરીએ તોય ઊંધું પડે, ન કરીએ તોય ઊંધું પડે. એટલે આ વાત તો કરે જ છૂટકો છે. એટલે બધા આ કથા વાર્તા સાંભળવાવાળા ભક્તો સ્વામિનારાયણ સર્વોપરી, સ્વામિનારાયણ સર્વોપરી, સ્વામિનારાયણ સર્વોપરી ગાય જ રાખો, કીધે જ રાખો. જેને સાંભળવું એ સાંભળે અને ના સાંભળવું એ ખાડામાં પડે. પણ આપણે કીધે રાખીએ ને તો હો જીવને કરીએ ને તો બેને તો મગજમાં ઉતરે. તો બુદ્ધિશાળીના દીકરાઓ એવું સમજે કે આ તો બધું લોજિક હોય, તમે એકની એક વાત બહુ નાખ નાખ કરો ને એટલે માણસના મગજમાં ઘૂસી જાય. એટલે કંઈ આવું હોતું નથી, પણ તમે નાખ નાખ કરો એટલે જતું રહે. બુદ્ધિશાળી જે બુદ્ધિશાળી મૂરખો હોય ને એ એવું સમજે, એને બુદ્ધિશાળી મૂરખ કહેવાય. બુદ્ધિશાળી ખરો પણ મૂરખ. શ્રીજી મહારાજ પ્રથમના 50માં કે પોતાના કલ્યાણને અર્થે જે ચિંતા કરે એ જ બુદ્ધિવાળો છે, બાકી તો સર્વે મૂરખ છે. એક હમણાં જ મને બુદ્ધિશાળી મૂરખ ભટકી ગયો 2-3 દી પહેલાં, અને સત્સંગ કલ્યાણની વાત બધી થોડી ઘણી અમારે થોડી ચર્ચા થઈ. મને કે સ્વામી હું તો નાસ્તિક છું, કે મારો જીવ ઉપર જાય નીચે જાય મને કંઈ પડી જ નથી. અને બુદ્ધિશાળી મૂરખ કહેવાય, સારી રીતે વાત કરે, પરંતુ એને પોતાને ખ્યાલ નથી કે મારો આત્મા, હું આત્મા છું, આ શરીરને છોડવાનું છે, એનું એને જ્ઞાન નથી. એને એ જ્ઞાન છે છોડવાનું છે, પણ એ એમ જ સમજે છે કે 5, 25, 50 વર્ષની જિંદગી છે. મને આવું જ કીધું, મને કે સ્વામી 70-50 વર્ષની જિંદગી છે, સાધુ મહાત્માઓ પણ આ પૃથ્વી પરથી જાય છે, પૃથ્વી પરથી જાય છે નહીં, સાધુ મહાત્માઓને પણ શરીર પૂરું થાય છે, અમારે પણ પૂરું થાય છે. એટલે 60-70 વર્ષની જિંદગીમાં જોબ કરવાની, 15 દિવસનો જોબ કરો એટલે પગારનો ચેક આવે, ચેક વાપરવાનો, મોજ કરવાની. ભગવાને જે લાઈફ આપી છે એ લાઈફનો સંપૂર્ણ લાભ લેવાનો. બોલો, હવે એનું તમે વિચારો, હું સાધુ છું, એ જાણે છે હું સાધુ છું, છતાંય પણ એને પોતાનું જ્ઞાન આપવાની કેટલો ઈશક, એને મને એનું જ્ઞાન આપી દીધું. મેં કીધું ભાઈ તમારો અને અમારો માર્ગ હાવ જુદો છે, મારે તો કોઈ કામ પ્રસંગે વાત કરવાની થઈ, પરંતુ મને એનો ગુણ આવ્યો કે એ નાસ્તિક વ્યક્તિને પોતાનો મત અને પોતાનો અભિપ્રાય આપણા હૃદયમાં સ્થાપવા માટેની કેટલી ઈચ્છા કે એને પોતાની વાત કહી દીધી. એમ આપણે બીજાની આગળ સ્વામિનારાયણ સર્વોપરી, સ્વામિનારાયણ સર્વોપરી કહેશું ને, જેમ એ નાસ્તિક એને આવી બે વાત કરી એટલે મેં સીધો એને પડતો જ મૂક્યો. મેં કીધું ભાઈ તું તારા રસ્તે, હું મારા રસ્તે, ચાલ ફોન મૂક. જોયું? તો મેં એને છોડી દીધો ને. એવી રીતે આપણે સ્વામિનારાયણ સર્વોપરી કરીએ ને તો સામેવાળાને આપણને છોડવા ભલે છોડી દેતા, પણ જો બે કદાચ આવી જાય એમાંથી તો મહારાજ બહુ રાજી થાય કે ભાઈ મારું સ્વરૂપ આને આને ઓળખાવી દીધું. એટલે ગાય રાખવાનું. બીજાના હૃદયમાં દ્રઢ થવું હોય તો થાય, પણ આપણા હૃદયમાં તો થાય જ. આ જે ગાઈએ ને એનાથી આપણું હૃદય તો ભરપૂર જ રહે, આપણો વિકાસ ચોક્કસ થાય. તમે જોજો જે વચનામૃત વાંચન કરીને બીજાને કહેતા હશે, સમજાવતા હશે. ગઈકાલ બહુ સરસ યુવા સભામાં યુવકો બોલ્યા ને, જોજો તમે 2-3 મહિનાની અંદર એનું રિઝલ્ટ જોજો. બધા યુવાનો બહુ સરસ વાત કરતા થઈ જશે. એનું બહુ મોટું વિઝન છે, એ વિઝનથી મેં એને અહીં આગળ આવા સેટ કર્યા છે. ના ના ના, જાતે ગોતેલું એ લોકો, એ સભા જ આપી અને એ પ્રમાણે એમને જાતે જ કરવાની તૈયારી. એને કંઈ સલાહ જોઈતી હોય તો આપીએ આપણે, પણ જાતે જ તૈયારી કરવાની. પણ કેટલું સરસ બોલ્યા એ યુવાનો. હવે એ 6 મહિના સુધી આવી રીતે ટ્રેન થતા જાય,
બરાબર છે. તો અમે સાધુ ક્યારેક નથી, કોઈ કારણસર સભામાં ના હાજર રહી શક્યા, બીમાર હાજર હોઈએ, યુવાનો સભા કરે, એના દ્વારા પછી ઘેર ઘેર સત્સંગ કરાવવા મોકલવા છે એ જ યુવાનોને. એના જેવું એનો જીવ બળ્યો જ થઈ જવાનો, એ જે જે બોલવાના ને એ તૈયારી કરવાના, વાંચવાના, એટલે એ બળિયા જ થતા જવાના. વાતો કરવાથી તાકાત બહુ આવે. તમે ભગવાનની અને ભગવાનના સાધુના મહિમાની વાતો કર્યા કરો ને તો બીજામાં તો આવવું હોય તો આવે, પણ તમે તો બળિયા બહુ જ થાવ. મારા નિજનો અનુભવ છે કે તમે જો ભગવાન સંબંધી વાતો કરે જ રાખો, કરે જ રાખો. મને ગુરુજીએ આજ્ઞા કરી કે તારે વાતો કર્યા કરવી, મને એ જ આજ્ઞા આપેલી છે. તમે જોશો કે હું નવરો બેઠો હોઈશ, બે હરી ભગત આવશે, મારે પાસે ગુણાનંદ સ્વામીની વાતો, કાં નિષ્કુળાનંદ કાવ્ય, કાં ગોપાળાનંદ સ્વામીની વાતો, કાં વચનામૃત, એ મારી પાસે સાદડી પર પડ્યું જશે. ને કોક આવશે, હું થોડી વાર આમ તેમ કરું, પણ જો એ વધારે વાર બેસે તો મને ખબર પડે કે હવે આમને બીજું કંઈ મારી પાસે બીજી કોઈ અપેક્ષા નથી, એટલે હું સીધું વચનામૃત કે સ્વામીની વાત ખોલું. એટલે કહેવાનો અર્થ એ છે કે વાતો કરે રાખવી જોઈએ. વાતો કરવાથી જીવ બળિયો બહુ થાય. અને વાતો કરવી હોય આપણે તો કંઈ વાંચવું પડે, કથા કરવી હોય તો કંઈ વાંચવું પડે ને. હરિભક્તો આ કથા કરવા ગઈકાલે યુવાનો બેઠા, તેને વાંચવું તો પડે ને કંઈ. આ તો અમે તો રોજનું અમારો આ વિષય, એટલે અમને તમે ગમે ત્યારે સવાર ચડાવી દો ને, સાંજે ચડાવી દો ને, બપોર ચડાવી દો, તો અમારે તો બોલવા લાગે, કારણ કે અંદર બધા ડેટાઓ બધા નાખેલા હોય મેમરી કાર્ડમાં, વાંચી વાંચી નવરા પડ્યા હોય ત્યારે બધું વાંચતા હોઈએ, વિચારતા હોય, એટલે થઈ જાય. પણ જેને પહેલી વખત હોય, મહાવરો કરવાનો હોય, તે વાંચે, વાંચે એટલે દ્રઢ થાય. અમારે અત્યારે વાંચન તો કરવું પડે, પણ વાંચન કરતાં ચિંતન વધારે કરવું પડે. કારણ કે વાંચન તો અમે કેટલું સાંભળતા હોઈએ, વાંચન કરતા હોઈએ, જેમ કે ગઈકાલ લીલા ચાલુ થઈ હોય, હરિલામૃતમાં શ્રીજી સ્વામી કથા કરતા હોય કે આવી રીતે મહારાજ ગયા અને માળી પાસેથી રીંગણા લીધા અને આ ગામથી આ ગામ જતા હતા, તો કદાચ અમને ગામની સ્મૃતિ કદાચ ના રહી હોય કે ભાઈ સારંગપુરથી ગઢપુર જતા, ગઢપુરથી સારંગપુર, પણ રીંગણા લીધા, રૂપિયો આપવા આવ્યા, એ બધી લીલાઓ તો ખબર જ હોય, કારણ કે ઘણીક વખત સાંભળી હોય. પરંતુ એ લીલાઓ ઉપર ચિંતન કરવાથી દરેક વખતે કાંઈ નવું નવું મળે. એ લીલા એકની એક જ છે. હવે શાકોત્સવની લીલાની કથા કરવાની હોય તો અમે સંતો હોઈએ, એક તમે હરિભક્તો હો, કોને ના ખબર હોય શાકોત્સવની શું લીલા છે? દરેકને ખબર હોય. પંચાળાની લીલા આવે અને અદીબાના ખભે હાથ મૂક્યો કે જી મહારાજે પ્રણ લીધું કે મારે પરણવું છે, લગ્ન કરવું છે, ઢોલ વગાડાવવા છે, આ બધી લીલાનું બધાને જ જ્ઞાન હોય. પરંતુ વક્તા જે જે ભાવમાં વાતો કરતો જાય ને, આપણને ખબર હોય ને તો પણ આપણને આનંદ થાય. કારણ કે હું વાત કરતો હોઉં તો મારી પદ્ધતિ જુદી હોય, બીજા સ્વામી શ્રીજી સ્વામી વાત કરે એની પદ્ધતિ જુદી હોય, ક્યારેક બીજા સંત વાત કરતો હોય એની પદ્ધતિ જુદી હોય. એ જ લીલાને રજૂ કરવાની અને એ જ લીલા ઉપર ચિંતન કરવાની પદ્ધતિ પણ દરેકની જુદી હોય. એમાંથી ચિંતન કરીને સાર કાઢવાનું સાર પણ દરેક પાસે જુદો જુદો હોય. એક દોરો સતત હોય, સ્વામિનારાયણ સર્વોપરી છે, પણ એના સારની જે રીત છે એ દરેક જગ્યાએ જુદી હોય. પરંતુ વાંચન, ચિંતન એ બહુ મોટું કામ કરે અને બીજાને એ વાતનું બીજ આપવા માટેનો પ્રયત્ન, પોતાની મોટપ વધારવા નહીં પરંતુ શ્રીજી મહારાજના રાજીપા માટે. આજે ગઈકાલ પેલા ભાઈ આવ્યા, એક જુદી પેલા અગ્રવાલ કે કોઈ, આપણે એનું સ્વાગત કર્યું, બધું થયું. ત્યાં બે બાપાઓ હિન્દીને ગુજરાતીને અંગ્રેજી બધું મિક્સ કરીને વાતો કરીએ લોકોએ, તો એને ગુણ આવ્યો. શનિવાર આવ્યા, પણ એ આવ્યા ક્યારે? કે જ્યારે એમને વાત કરી ત્યારે. બાકી એ શુક્રવાર આવ્યા હોતા મંદિરમાં કે શનિવાર આવ્યા હોતા, બાપાઓ ના હોત તો દરવાજો ખુલ્લો હતો, ઠાકોરજીના દર્શન કરી થોડી વાર બેસીને લોકો જતા રહ્યા હોત. કદાચ અમે કોઈ અહીં નીચે આવ્યા હોય અને અમારા કોન્ટેક્ટમાં આવી જાય કોઈ કારણસર તો અમે થોડું સમજાવીએ બધુંય, છતાંય પણ કદાચ એને એવું લાગે કે આ તો પૂજારીઓ છે, બધા મંદિરોમાં હોય, પણ એમને કર્યું તો ભીખુ બાપા શું કરે, આખું લિસ્ટ રાખે, લખી રાખે, પછી પાછા એનો ફોન છે એટલે ફોન કરે કે આવજો ને આવજો, પાછી એને સંભાળ રાખી કે આવ્યા, બે બાપાઓ મને કહી ગયા કે આવશે આવશે, ત્યારે મેં કીધું કહેશું,
એ આવે, એ લોકોએ કીધું, એને હાર પહેરાવ્યો, એનું સ્વાગત થયું, પાછા એને લઈને તમે પ્રસાદ આપો, જમાડો, વાતો કરો, પાછા મહારાજને સાધુના મહિમાની એનું મૂળિયું છોટ્યું. આ વાતથી થાય. પણ કોઈ કંઈ નવું દેખાય અને કોઈ પણ દેખાય ને કોઈ એની કેર જ ના લે, કોઈ એને પૂછે ને ક્યાંથી આવો, શું છે, જમ્યા, કેટલી વાર મંદિર આવ્યા, પહેલી વખત આવ્યા, તમારે ત્યાં પત્રિકા આવે છે કે નહીં, બહુ સરસ કથા વાર્તા હવાર હાથ થાય છે, એવી જો એને કોઈ જાણ ના કરે તો તમારી પાસે સારામાં સારું હોય તો પણ એ વેચાય નહીં. સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષની અંદર આ પૃથ્વી પર પ્રવર્તી ગયા આટલા બધા, એની પાછળનું કારણ શું? સ્વામિનારાયણ ભગવાનના સાધુઓએ વિચરણ કરી કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ પીવડાય જ રાખ્યો મહાપુરુષોએ, એટલે થયું. નહીં તો આટલો સ્પીડી કોઈ સંપ્રદાય આટલો સ્પીડી વધે અને વિના આંચે કેટલાય એટેકો આવે તો એ આ સંપ્રદાયને કોઈ પ્રોબ્લેમ જ નહીં. તમે જો કેટલાય એટેકો વરતાલ ઉપર કેટલાય એટેકો આવી ગયા, પણ વરતાલને કોઈ દિવસ કોઈ પ્રકારનું વિઘ્ન ના આવ્યું, કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ જ એવો છે. હાવ એકલમણ નીકળી ગયો ને રોડ પર તો સ્વામી કે એની પાછળ લાખ માણસો ફરશે. આ સ્વામીનું વરદાન છે. એકલમણ નીકળ્યો ને સ્વામિનારાયણનો તો એ લાખ માણસ ફરે. સ્વામિનારાયણ ભગવાનની વાતો જ એવી છે, ચમત્કારી વાતો છે. જ્યાં આગળ સમર્પણ સિવાય બીજી કોઈ વાત જ નથી. લો વચનામૃત લોયાનું ત્રીજું. મહારાજ કે ભગવાનને ભગવાનના સંતો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય અને ભગવાનના સંતો તે શું ન થાય. હવે વાત જ આવી કેફવાળી હોય ને આ શું જોવાનું? પરનેલ પુરુષનો ત્યાગ કરે ને, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે ને, મા બાપનો ત્યાગ કરે ને, ઘરનો ત્યાગ કરે ને, પુત્રનો ત્યાગ કરે ને, બધું જ ત્યાગ કરે. હવે વાત જ આવી હોય હિંમતવાળી, ત્યાં પછી ગેંગે ફેફેવાળી વાત હોય કે આમ થાય ને આમ ના થાય ને આમ કરાય ને આમ ના કરાય, કાંઈ નહીં. સ્વામિનારાયણનો તો જે સ્વામિનારાયણ વળગ્યો છે ને પતી ગયું, એને ત્યાં તળિયામાંથી મહારાજ કાઢી નાખે, કારણ શરીરના ભૂકા બોલાવી દે, એમને એમ ઘરનો ત્યાગ થાય. કેટલી વાસના ટળી જાય ત્યારે ઘરનો ત્યાગ થાય. આ કૌશિલ ભગત જોત ખરા, એને કોઈ ઓળખે, એના 2 મહિના પહેલાંનો ફોટો ને 2 મહિના પહેલાંની એનો હોવાનો બેડ ને 2 મહિના પહેલાંની એની ખાવાની ડીશો ને 2 મહિના પહેલાંને એના લાડકોડ ને બધું એનો મૂવી જુઓ અને આજ એનો મૂવી ઉતારીને મોકલો કે ચાલો ભાઈ એ પથારીમાં જેમાં હુવે છે, જેવી રીતે જમે છે, જેવી રીતે ભજન કરે છે, જેવી રીતે સાધુની સેવા કરે છે, બે જુઓ. 2 મહિના પહેલાંનું એનું સ્વરૂપ, આ 2 મહિના પછીનું સ્વરૂપ. 2 મહિના પહેલાં ને 2 વર્ષ પહેલાંનું સ્વરૂપ, 2 મહિના પહેલાંનું સ્વરૂપ ને 2 મહિના પછીનું સ્વરૂપ. આખો ગ્રાફ હોય ને અહીં હોય ને, જેની ભેગા રહ્યો હોય ને એ કબૂલી ના હકે કે આટલો ઊંચો ગ્રાફ કેમ ન જાય. એ ભગવાન સ્વામિનારાયણ મોટા પુરુષોનો પ્રતાપ. બુદ્ધિ જ્યાં કામ ના કરે ત્યાં હંમેશા સમજવું કે આ મહારાજ અને મોટાનો પ્રતાપ છે. આપણી બુદ્ધિ ત્યાં કામ ના કરે, કોઈ દિવસ ના કરી શકે, બુદ્ધિને લોક વાગી જાય, સમજ્યા ને. અહીં આગળ અજીત ભગત જો, અહીં જન્મેલા છે ને, હવે એને પહેલાં તો કેવું જમ્યા હોય બધું બરાબર, હવે એ અહીં હશે તેથી એને એવી કોઈ વસ્તુ જ નહીં જોઈ હોય, રોટલી શાક ને મગની ખીચડી જોઈ હોય. લો હવાર હોય તો રોટલી શાક ને ભાત દાળ જોઈ હોય, ખાવું પીવું પથારી વાપરવાના સાધનો એમાંનું કશું જ અહીં ના મળે, છતાંય પણ એનું મન આગું પાછું ના થાય અને મસ્તીમાં ભગવાન ભત્તારે આવવામાં મૂકશું, એની પાછળનું કારણ એક છે, મહારાજ અને મોટાનો પ્રતાપ. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિ છે એ જે સાબિત કરે. હું તો એ જ જોયા કરું. હું એવું નહીં કે મહારાજ, હું આ છોકરાઓને જોઉં ને આવા તોય હું એમાંથી એવું ખોડું કે આ મહારાજનો જ પ્રતાપ છે. થાય જ કેવી રીતે? હું ગઈકાલે જ બેઠો તો સંતવારે મેં કીધું, સૌથી મોટો વૈરાગ્ય જે છે કોઈ મુમુક્ષુનો, આટલી 4 દિવાલ વચ્ચે સાદડી ઉપર કોઈ મુમુક્ષુ બેસી શકે છે ને, આ નિષ્કુળાનંદ સ્વામીએ જે વૈરાગનું સ્વરૂપ સાર સિદ્ધિમાં લખ્યું ને એ જ છે. ફૂકા રોટલા જે સ્વામી ખાતા, આજનો યુગ યુગ પ્રમાણે બધું હાલતું હોય, સમજાને, યુગ પ્રમાણે. પણ આજ શ્રીજી મહારાજ જબરજસ્ત પ્રતાપી છે, આપણને આમ નજરે દેખાય અને પડે પડે આપણને એવું જ દેખાવું જોઈએ કે મહારાજ સર્વોપરિ, મહારાજ સર્વોપરિ, મહારાજ સર્વોપરિ, એટલે આવું થાય છે, દેખાવું જોઈએ. કહી કહી કહીએ ક્યાં લગી એક જીભે જસ અપાર. સ્વામી કે એક જીભે હું કેટલું કહું, આ સ્વામિનારાયણ ભગવાન કેવડા મોટા છે ભાઈ. પણ જે આવે મારી જાનમાં કરું કાંઈક એનો ઉચ્ચાર, મારી જાનમાં જેટલું છે એટલું થોડુંક કહું છું, બાકી તો હું કેટલું કહું.
હું એ વિચારું છું કે સ્વામિનારાયણ ભગવાન વિશે આ નિષ્કુળન સ્વામી કેવું સમજતા હશે. આ જે લખ્યું છે ને કે આપણે હરિસ્મૃતિમાં ગઈએ છીએ ને, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર જોતા ના આવે, જોડમાં આશ્રમ અન્ય અવતાર, બોલો. આવું બધું જે લખ્યું છે ને એ તો મને એવું લાગે છે જે ગુણાદિત્યાનંદ સ્વામી એવું બોલ્યા ને કે અવતારને અવતારીમાં તો એવો ભેદ કે તીર ને તીરનો નાખનાર, આકાશનો સૂર્ય ને ચંદ્ર, અહીંયા આગળ ભીત ઉપર ચિત્રેલો સૂર્ય, ખંડિયો રાજા ને ચક્રવર્તી રાજા, આવી ઉપમાઓ ગુણાદિત્યાનંદ સ્વામીએ આપી. અચિંત્યાનંદ વર્ણી જેવા મહાપુરુષોએ સંસ્કૃત ગ્રંથોની અંદર, હરિલા કલ્પતરુ જેવા ગ્રંથોની અંદર આ ઉપમાઓ આપી. 24 અવતારો શ્રીજી મહારાજની સ્તુતિ કરે છે એવું વિહારીલાલજી મહારાજે અનેક અનેક જગ્યાઓએ લખ્યું, અચિંત્યાનંદ વર્ણીએ અનેક અનેક જગ્યાઓએ લખ્યું. આ બધાય પાછળ એ બધાએ જે લખ્યું છે, આ બધાય મહાપુરુષો જે બોલ્યા છે, ગોપાળાનંદ સ્વામી એવું બોલ્યા છે કે બીજા અવતાર તો શ્રીજી મહારાજના ભક્ત છે, આવું સમજવું, આવું સ્વામી જે બોલ્યા છે એ બધુંય હું તો વાંચું છું, સાંભળું છું, વિચારું છું ત્યારે મને એવું લાગે છે કે સંતોએ હજુ પણ જેવું જોઈએ એવું આપણને આપ્યું નથી, હજુ પણ આપ્યું નથી. શ્રીજી મહારાજ જે મધ્યના 13માં એમ બોલ્યા કે તમે કદાચ તેજને વિશે એ મૂર્તિ છે એ જ આ મહારાજ છે એવું ન જાણો તો એવું જરૂર જાણજો કે અમે એને જોઈએ છે. અંતેના 38માં કીધું, સર્વ અવતારના અવતારી તમારી સર્વને નયન ગોચર વર્તે છે એ જ છે, આવું બધુંય કીધું ને. કાર્યના 2માં કીધું, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા વચનો કીધા ને. મધ્યના 9માં કીધું, બીજા અવતાર જેવા જાણે તેનો દ્રોહ કર્યો કહેવાય, આવા વચનો કીધા ને. મધ્યના 35માં કીધું, તમે સર્વે મને ભગવાન જાણો છો તો મારા સર્વે ચરિત્રો તમારે સંભાળી રાખવા, આવા જે શ્રીજી મહારાજે વચનો કીધા ને. અંતેના 23માં મહારાજે એમ કીધું માનસી પૂજામાં કે મહારાજ ચાલ્યા આવે છે, ઘોડે બેઠા છે, વરસાદ પડે છે, પલળી ગયા છે વસ્ત્રો, બધી માનસી પૂજા મહારાજની બતાવી ત્યાં આગળ. મધ્યના 35માં મહારાજ કે આ ગામમાં મહારાજે આમ સભા કરી, આવા ચરિત્રો કરે એ સંભાળી રાખવું. પ્રથમના 3માં કે અમે જે જે લીલા ચરિત્રો જ્યાં જ્યાં લીલાઓ કરી હોય એને સાંભળી આવે તો એના જીવનું રૂડું થાય. આવું આવું શ્રીજી મહારાજે જે જે જગ્યાએ પોતાનું પ્રતિપાદન કરીને કીધું છે એ વાંચતા પણ મને તો ઘણી વખત હૃદય મારું દ્રવી જઈને આંખમાંથી આંસુડા પડે કે મહારાજ હજુ પણ તમે તમારા સ્વરૂપને છુપાવો છો. એ જેવા છે અને એ જેવા અનુભવેલા નંદ સંતોએ હતા, હજુ પણ નંદ સંતોએ આ જીભ ઝાલીને લખ્યું છે. હજુ પણ આપણે એટલા સુપાત્ર નહીં હોઈએ કે એના હૃદયનું સંપૂર્ણ જ્ઞાન હજુ પણ આપણને એને સંપૂર્ણ નથી આપી દીધું. આ જે લખે છે ને સ્વામી, જે આ લખે છે ને તો સ્વામી શું કીધું જો, કહી કહીએ ક્યાં લગી, એનો અર્થ એ છે કે હજુ પણ સ્વામીને ઘણું કહેવું છે, બહુ કહેવું છે, પણ સ્વામી કે બસ આટલું તો બહુ છે. ગુણાદિત્યાનંદ સ્વામીએ કીધું જીભ ઝાલીને વાતું કરીએ છે સ્વામી, કે આ વાતું છે ને નહીં તો ઉલક થઈ જાય, પચે નહીં, જીભ ઝાલીને બોલીએ છીએ. તો જીભ ઝાલીને બોલ્યા ત્યારે એટલું બોલી શક્યા કે ચક્રવર્તી રાજા અને ખંડિયો રાજા જીભ ખુલ્લી મૂકીને બોલ્યા હોત તો કેટલું બોલત એ મને કહો. જીભ ઝાલીને બોલ્યા તો એ જો આટલું બોલ્યા, તો જીભ ખુલ્લી મૂકીને બોલ્યા હોત તો એના હૃદયમાં કેટલું હશે કે જે ખજાનો હજુ પણ આપણે જોઈ નથી શક્યા, પણ વાલા ભક્તો એટલું તો આપણે કરીએ કે એને જેટલું આપણને આપી દીધું, એક અંશ જેટલું જ આપ્યું છે આ સર્વોપરીપણું. આપણને જે વાતો કરીએ છીએ ને અત્યારે આપણે જે સાંભળીએ છીએ ને સર્વોપરીપણું, એ તો શ્રીજી મહારાજનો અંશ મહિમા સાંભળીએ છીએ, અંશ મહિમા, એનો ઠચો ઠચ મહિમા. તો શ્રીજી મહારાજનું જેમ જેમ સ્વરૂપ આપણને દ્રઢ થતું જશે, જેમ જેમ શ્રીજી મહારાજમાં આપણી સ્થિતિ થતી જશે, એમ એમ આપણને મહારાજ પરના પર, પરના પર, સારંગપુરના 17માં મહારાજ પરના પર, મહારાજ કે પરના પર જણાતા જાય, અને પછી અલૌકિક દ્રષ્ટિ થતી જાય, અને અલૌકિક રીતે વર્તતો થાય, અને અલૌકિક રીતે વર્તે ને પછી તો ઓહો ઓહો ઓહ હૃદયમાં એમ જ થયા કરે. રોજ મહારાજના નવા 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 પરચાઓ થાય, રાત્રે સૂતો હોય તો મહારાજના પરચાઓ થાય, સ્વપ્નમાં થાય, જાગ્રતમાં થાય. શ્રીજી મહારાજની અનુભૂતિઓને એના સ્પંદનો રોજ નવું 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 જ થાય, અને પછી એને એમ લાગે કે મેં મહારાજને જેવા જાણ્યા એવા તો મહારાજ નથી, મહારાજ તો બહુ મોટા છે.
ખરેખર દિલથી જ્યારે શ્રીજી મહારાજને આપણે ભજવાનું શરૂ કરીએ છીએ અને મહારાજનું જ ચિંતન શરૂ કરીએ છીએ, ત્યારે હું બહુ ભારપૂર્વક કહું છું કે શાસ્ત્રોની અંદર જે લખ્યું છે, શાસ્ત્રોમાં જે નંદ સંતોએ કીધું છે, આજે જે મહાપુરુષો આપણને જાહેરમાં કહે છે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું, એના કરતાં પણ અબજો ગણા મહારાજ મોટા ને અલૌકિક છે, જે આપણી સમજ્યામાં ને આપણી બુદ્ધિના ભેજામાં બેહેવા નથી એવા મોટા છે, એવા મોટા છે. તમે જો મોટા મોટા મહાપુરુષોના નાદી મુક્તો જ્યારે વાતો કરતા હોય ત્યારે ઘણાની વાતોમાં ઘણા પ્રકારના સર્વોપરી બાબતની અંદર પણ ઘણા બધા ભેદ દેખાય. કેમ? કોઈ કે આ નવું ક્યાંથી લેવે? નવું નથી ભાઈ, તે અનુભવ્યું નથી. નવું નથી તે અનુભવ્યું નથી, તારા અનુભવમાં નથી, તને એ સ્વરૂપનો નિશ્ચય નથી, એટલે તને નવું લાગે છે. બાકી એ નવું નથી, એ તો જૂનું જ છે. આજે ગોપાળન સ્વામી ધામમાં બેઠા થકા પણ સ્વામી એમ કહેતા હોય કે હું મહારાજને જેવા છે એવા હજુ સમજી શક્યો નથી. શ્રીજી મહારાજ સ્વયં એમ કહેતા હોય કે અમે જેવા છીએ એવો અમારા મહિમાનો પર અમે પણ પામતા નથી. તો બીજાની વાત જ શું કરવી? બીજો તો કોણ કહી શકે કે મેં મહારાજના સ્વરૂપને જાણ્યું? તે મહારાજ કેવા હશે? બસ આટલા વિચારમાં જે મસ્ત રહે ને, એને મહારાજની મસ્તી ચડેલી રહે, ઉતરે નહીં પછી એ ખુમારી. હા, ઘરની અંદર 10 માણસનું એક હારે મૃત્યુ થઈ જાય, આખા સંસાર વ્યવહાર છિન્ન ભિન્ન થઈ જાય, તોય પણ આમ હૃદયમાં ખચકાટ ના થાય, મહારાજના આનંદે આનંદમાં હોય. આહા, આ આત્માને શ્રીજી મહારાજના આનંદ સિવાય બીજું જોવે શું? પણ એ સમજણને દ્રઢ કરી હોય તો ને, સમજણને દ્રઢ કરી હોય તો ને. જો એક જ સ્નેહી છે, બાપ દીકરો છે, ભાઈ ભાઈ છે, એકાબીજાના વિયોગમાં રડતા હોય, એકાબીજાથી દૂર જવાનું થાય તો રડતા હોય, પણ એને જ્યારે એકાબીજા સાથે દ્વેષ બંધાઈ જાય છે, જે પુત્ર અને પિતા, જે ભાઈ અને ભાઈ, એ બેને અતિ હેત હોય, પરંતુ એને કોઈ કારણસર પોતાના પુત્રની ઘરવાળી આવી ઘરમાં અને વેર બંધાઈ ગયું, પછી એ પિતા અને પુત્ર બે વચ્ચેના સંબંધમાં ગેપ પડે છે. ભાઈ અને ભાઈ મિલકત બાબતમાં કંઈ થયું, બેના સંબંધમાં ગેપ પડે છે. જેને એકાબીજાને જોઈને રડવું આવતું, એ એકાબીજા સામે આંખો ખેંચતા થાય છે. આંખો ખેંચતા ખેંચતા કદાચ ઘર એકાબીજાના જુદા ખેંચી લે છે, અને ઘર જુદા ખેંચી અને જુદા રહેતા પણ થઈ જાય છે. સંસારમાં અનેકા અનેક આવી ઘટનાઓ છે, ત્યાં સુધીની છે કે પોતાનો બાપ મરી જાય તો અગ્નિ સંસ્કાર કરવાય નથી જાતા, પોતાનો પુત્ર મરી જાય તો કે મારો હતો જ ક્યાં, એ તો પથ્થરો પાક્યો તો જવા દો. તો એનો અર્થ એ થયો કે સમજણમાં જો દ્વેષના કારણે પુત્રમાંથી પ્રીતિ ટળી તો એ મરી જાય છે, એનું દુઃખ પણ આને થતું નથી. સમજણમાંથી જો બાપ નીકળી ગયો દ્વેષના કારણે, પાયામાં દ્વેષ છે એના કારણે એ થયું, એવી રીતે જ્યારે પાયામાં શ્રીજી મહારાજ આવે, શ્રીજી મહારાજના સિદ્ધાંત આવે, શ્રીજી મહારાજનું વચનામૃત આવે, શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય આવે, મહાપુરુષોના વચનોનો સાખ આવે, અને એ લઈને જ્યારે હાલતો હોય ને પાયામાં, ત્યારે એને જે કંઈ આ સંસારની અંદર ઉપર થાય ને, એને એવું લાગે હશે થાય એમાં શું. ગોપાળન સ્વામીની ગઈકાલ વાત વાંચતો હતો, હરિભક્તો પાસે ઉપર બેઠા સભાપતિ પછી, બધા અજયબેન બધા બેઠા હતા, 12-15-20 હરિભક્તો, અને હું ગોપાળન સ્વામીની વાત વાંચતો હતો. સ્વામી કે આ જગતની કેવું કરી નાખવું, મોટા સાધુની વાતો તો વાંચવી જ જોઈએ તો જ થાય, આ જગતને કેવું કરી નાખવું. તો સ્વામી કે જેમ નાનો છોકરો હોય ધૂળનો કંસાર બનાવે, ધૂળના દાળ ચોખા બનાવે, ધૂળના રમકડા બનાવે, અને ધૂળનો કંસાર બનાવે ત્યારે ઘી રૂપે છે ને શું નાખે, નાના છોકરા પાણી ના નાખે, સ્વામીએ ગોપાળ સ્વામીએ તો લખ્યું પેશાબ નાખે. નાના છોકરાઓ તમે દેશમાં રમતા હોય ને, આ અહીંના છોકરા બહુ વ્યવસ્થિત રમતા હોય, કારણ કે ગેમો અત્યારે તો આમ તમારે સમજાને સીધી ફાઇટિંગવાળી ગેમો, જન્મ્યો ત્યાંથી જ આમ બંદૂકવાળા ને કાર રેસ ને ખરેખરું બધું હોય છે, બિલ્ડિંગ ઉડાડી દેવાને આવું બધું શીખ, નાની ગેમો જ ત્યાંથી શરૂ થાય, ભાઈ મોટો થઈને એવી જ ગેમ રમે. કહો હવે બુદ્ધોશી ને શુદ્ધોશી કે દી અને એની માં પાય, હે માની એ જ પાવું હોય, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ,
પછી એ મધર ફાધરે રાઇડિંગ જ કરે એને, કારણ કે બધા રાઇડિંગ જ શીખવાડે. થાય શું કહો, પોતાના છોકરાઓને કોઈને સત્સંગ આપવો જ નથી, જાજા એવા છે. હા, જાજો સત્સંગ રાખવો જ નથી કે, થોડું ઘણું હોય ઠીક, બાકી તો લેર કરો ને ખાઈ પીને મોજ મજા કરો, આવું જ હોય છે. હા, નાસ્તિકના સરદારો આવું જ હોય જાજો. તો સ્વામી કે મૂત્રરૂપી ઘીમાં કંસાર બનાવ્યો હોય, છોકરાઓ તો એમાં જ કરે ને, પેશાબ કરે ને પછી એના રમકડા બનાવે. દેશમાં એવું હોય, હવે સુધરી ગયા છે, ન્યાય આવે બધું થઈ ગયું, પણ આ તો પહેલાં તમારા વખત તમારો જમાનો બધો. અને એ પછી કંસાર બનાવે ને એ કરે ને પછી રમકડા બનાવે, હવે એ રમકડું તૂટી જાય, કંસાર વિખાઈ જાય, એટલે છોકરું શું કરે? રડે. પણ મોટા જે છે એ શું કરે? હસે. એ કે હવે આ પેશાબમાંથી બનાવેલું આ હું આ મૂર્ખાઓને, છોકરું છે ને કંઈ ખબર ના પડે. એમાં જગતની અંદર આવતા સુખ દુઃખ માન અપમાનને, આ જગતમાં થતી સ્થિતિને વિસર્જનને બધું જોવે ને ત્યારે જે અજ્ઞાની બાળક જેવા છે ને, એને એમ થાય આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. મહાપુરુષોને શું થાય? ભાંગેલું જ હતું ને એમાં હું, જે ધૂળ જ હતી એમાં હું, એ હતું જ ક્યાં? લો, એની દૃષ્ટિ એવી. ગોપાળાન સ્વામી કે આવી દૃષ્ટિએ જીવે ને ત્યારે પુરુષોત્તમનો મહિમા સમજાય. અને શ્રીજી મહારાજને વિશે સ્થિતિ થાય ત્યારે જ એવી સ્થિતિ થાય, એ વિના ક્યારેય પણ જગતની સાચી સ્વરૂપને ઓળખવું, એ શ્રીજી મહારાજનું સ્વરૂપ જેટલું સાચું ઓળખાય એટલું જ જગત સાચું ઓળખાય. અને શ્રીજી મહારાજનું સ્વરૂપ સાચું ઓળખવા માટે મહાપુરુષોનું સ્વરૂપ સાચું ઓળખવું પડે છે. જેને શ્રીજી મહારાજને જાણ્યા છે, જે શ્રીજી મહારાજમાં સ્થિત થયેલા છે, એવા મહાપુરુષમાં જ્યારે આપણી સ્થિતિ બંધાય, એવા મહાપુરુષોની સ્થિતિને સમજવાની આપણી પાસે એવી સદબુદ્ધિ આવે, ત્યારે ઓટોમેટિક શ્રીજી મહારાજનું સ્વરૂપ આવે. શ્રીજી મહારાજનું સ્વરૂપ જેવું છે એવું સમજાય, એટલે જગતનું સ્વરૂપ જેવું છે એવું સમજાય, જગતનું સ્વરૂપ જેવું છે એવું સમજાય, એટલે એમાંથી પ્રીતિ તૂટે, પુરુષોત્તમમાં પ્રીતિ થાય. માટે હું એટલું જ કહેવા માગું છું કે આ સંતોએ જે લખ્યું છે ને છુપાવેલું છે, આટલું સર્વોપરીપણું લખ્યું છે ને, આ તો છુપાવેલું છે. હજુ તો ખજાનો આપણને નથી દીધો, ક્યાં દેશે આવે? તો કે ધામમાં આવો ત્યારે. આટલું સમજશો ને તો ધામમાં પૂગી જશો અમારી પાસે. પછી અહીં આવજો, અહીં ક્લાસ જુદા ચલાવશું, સમજે ને ગુરુજી? કે અહીં અત્યારે જાહેરમાં કહું છું ને, એ આટલું સમજી લેશો ને તો અક્ષરધામના દરવાજામાં અંદર નાખી દેશું. પછી ન્યા પાછા ફરી આપણે કથા કરશું, ન્યા આનાથી ઊંચું મહારાજનું સ્વરૂપ હજુ સમજવાનું છે. આ તો કાંઈ નથી સમજતા, બાળક જેવું સમજે. 24 અવતારો સ્તુતિ કરીને ઊભા છે અને બધા અવતારો લીન થાય છે ને પાછા પ્રગટ થાય છે ને આ બધું જે આપણે સાંભળીને વાતો કરીએ છીએ ને, એ તો નાના બાળક ના સર્વોપરિતાની બાબતમાં નાના બાળક છીએ. મારા તો બહુ મોટા, બહુ મોટા છે. અને એ કેવા મોટા છે એ સ્થાનમાં સમજાશે. અહીંથી ન્યા તો પૂગીએ, આટલું સમજીને બાળક જેવું નથી સમજી શકતા કેટલાય, બોલો. એમાંય હજુ અપચો થાય છે, એવું છે. માટે અહીં સ્વામીની એવી વાત છે. બીજો પરચો બહુ સરસ છે, વડોદરાનો પરચો તો ક્યારેક લેશું. આ તો મહારાજની વાત આવી ને એટલે મને મસ્તી ચડી ગઈ, એટલે એ જ વાત પતી ગઈ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.